तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळना टॉपिक विषे अभ्यास करीशुं। आगळनो टॉपिक छे आपणो संश्लेषित रेसाओना गुणधर्मो। માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે। તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે। નીચેની પ્રવૃત્તિ કરીને જાતે જ શીખો। પ્રવૃત્તિ 3.2। અંદાજે અડધા ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય। કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ લઈ શકો છો। બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક એક પાત્રમાં ભીંજવી દો। 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો। બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો। શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું? તેણે કોરા થવામાં વધારે કે ઓછો સમય લીધો? આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે શું કહી જાય છે? તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ આ રેસાઓના કાપડનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી વિશે જાણી લો। પ્લાસ્ટિક, પ્લાસ્ટિક્સ, તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી તો પરિચિત જ હશો। આવી વસ્તુઓ તથા તેના ઉપયોગોની યાદી તૈયાર કરો। સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે। દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી। કેટલાક માટે રૈખિક હોય છે, જ્યારે બીજા માટે અરૈખિક એટલે કે ક્રોસ લિંક્ડ હોય છે। તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે। શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે। પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે, માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। પોલિથીન, પોલી પ્લસ ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે। તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય છે। જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ એટલે કે આકાર બદલાઈ જાય છે। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે। પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે। બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે। બેકેલાઇટ અને મેલામાઇન એ બે તેના ઉદાહરણો છે। બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે। તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે। મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો એટલે કે વર્સટાઇલ પદાર્થ છે। તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે। તે ભોંય તળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે। આકૃતિ 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે।